ગણેશાય મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ દસ સપ્ટેમ્બર બે હજાર એકવીસે આવતી ભાદરવા માસના સુદ પક્ષની ચતુર્થી ગણેશ ચતુર્થી વિનાયક ચતુર્થીની કથા મહિમા તથા વ્રત વિધિ પણ જાણીશું મુહૂર્ત જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ને આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ વક્રતુંડ મહાકાઈ સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્ન કરું દેવ સર્વકારી સુસર્વદા મિત્રો ભગવાન ગણપતિનો જન્મ ભાદરવા માસના શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે માનવામાં આવે છે બપોરના સમયે ભગવાનનો જન્મ થયો હતો સોમવાર સ્વાતિ નક્ષત્ર અને સિંહ લગ્ન હતું એટલા માટે જ આ ચતુર્થીને ગણેશ ચતુર્થી કે વિનાયક ચતુર્થી કહેવાય છે આ ચતુર્થીને કલંક ચતુર્થી પણ કહેવાય છે લોક પરંપરા અનુસાર આ ચતુર્થીને દંડા ચોથ પણ કહેવાય છે આ ચતુર્થીનું વ્રત કરનાર ભક્તોએ સવારે સ્નાન આદિથી પરવારીને સોના તાંબા કે માટીના ગણપતિની સ્થાપના કરવી જોઈએ અથવા ઘરના મંદિરમાં જે આપણે ગણપતિ રાખેલા છે તેનું પૂજન કરવું જોઈએ કલશની સ્થાપના કુંભની સ્થાપના કરવી જોઈએ ત્યારબાદ ભગવાન ગણપતિને સિંદૂર તથા દૂરવા એકવીસ દૂરવા ચડાવવા જોઈએ લાડુનો ભોગ લગાવવો જોઈએ ખાસ કરીને પાંચ લાડુનો ભોગ તો અવશ્ય લગાવો અને બની શકે તો એકવીસ લાડુનો ભોગ પણ ધરાવી શકાય લાડુ એટલા માટે પ્રભુને ધરવા કારણ કે કહેવાય છે કે જ્યારે ગણપતિજી અને પરશુરામજી વચ્ચે યુદ્ધ થયું હતું ત્યારે પરશુરામના અસ્ત્રથી ભગવાન ગણપતિનો એક દાંત તૂટી ગયો હતો ત્યારથી માતા પાર્વતીએ ભગવાન ગણપતિને ખાવામાં જે અડચણ થતી હતી જે પીડા થતી હતી એના માટે લાડુનો ભોગ લગાવ્યો કે લાડુ નરમ પોચા અને એકદમ કોમળ હોય છે જેને ખાવાથી ગણપતિજીના મુખમાં પીડા થતી નથી એટલા માટે ભગવાન ગણપતિને લાડુનો ભોગ ધરાવાય છે માટે આ ચતુર્થીના દિવસે લાડુનો ભોગ અવશ્ય પ્રભુને ચડાવવું સાયંકાળે એટલે કે સાંજે પણ ભગવાનની પૂજા કરવી આમ સવાર સાંજ ભગવાનની પૂજા અર્ચના અવશ્ય કરવી વ્રતિએ ગણેશ ચતુર્થી કથા અવશ્ય સાંભળવી ત્યારબાદ ભગવાન ગણપતિ ની આરતી અવશ્ય ઉતારવી આરતી કરવી ભગવાન ગણપતિના ચાલીસા પાઠ અથર્વશેષ પાઠ જો આવડતા હોય તો કરવા ભગવાન ગણપતિ ના મૂર્તિનું જો સ્થાપન કરતા હોય કોઈ ભક્તો તો તેનું મુહૂર્ત છે આ ભાદરવા સુદ ચતુર્થી ના દિવસે એટલે કે તારીખ અગિયાર સપ્ટેમ્બરે બપોરના અગિયાર ને ત્રણ મિનિટથી બપોરના એક ને બત્રીસ મિનિટ સુધીનું અને માન્યતા છે કે આ ભાદરવા સુદ ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન કરવું ના જોઈએ ને તર્ક કલંક લાગે છે જો ભૂલથી પણ ચંદ્ર દર્શન થઈ જાય તો દોષ નિવારણ માટે ભગવાન ગણપતિનું એકસો આઠ વખત નામ સ્મરણ અવશ્ય કરવું મંત્ર જપ કરી લેવો આમ પણ દોષ નિવારણ થાય છે આ દિવસે ભગવાન ગણપતિનું ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરીને ભગવાન ગજાનનની એક પરિક્રમા કરવી જોઈએ અને ભગવાન ગણપતિની ત્રણ પરિક્રમા પણ કરી શકાય છે આ ચતુર્થીનું મહત્વ ઘણું છે શાસ્ત્રોમાં પણ એક કથા છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ ઉપર સ્યમંતક મણીની ચોરીનો ખોટું કલંક લાગ્યું હતું ત્યારે ભગવાન નારદે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું હતું કે પ્રભુ તમે ભાદરવા માસની ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન કર્યું હતું તેથી તમને ખોટું કલંક લાગ્યું છે નારદ મુનિ આગળ પણ કહે છે કે ચંદ્રમાને ભગવાન ગણેશે શ્રાપ આપ્યો છે માટે ચંદ્ર દર્શન જે લોકો આ ચતુર્થીના દિવસે કરે છે તેને કલંક લાગે છે નારદ મુનિની સલાહથી ભગવાન શ્રી કૃષ્ણએ આ ચતુર્થીનું વ્રત કર્યું હતું અને દોષ મુક્ત થયા હતા માટે આ ચતુર્થીનું વ્રત પૂજાનું ઘણું મહત્વ છે જો આપણી ઉપર ખોટા આડ ચડેલા હોય આરોપ લાગેલા હોય તેની મુક્તિ માટે પણ આ ગણેશ ચતુર્થીનું વ્રત અવશ્ય કરવું જોઈએ મિત્રો ભગવાન ગણપતિ આદિદેવ છે પંચદેવો સાથે ભગવાન મહાદેવ ભગવાન શ્રી હરિવિષ્ણુ દુર્ગાજી સૂર્યનારાયણ દેવ અને ગણપતિનું પૂજન આમ પંચદેવોમાં ભગવાન મુખ્ય સ્થાન ધરાવે છે મિત્રો તો આપણે સાંભળ્યું ભગવાન શ્રી ગણેશની આ ચતુર્થી મોટી ચતુર્થીનો મહિમા હવે આપણે સાંભળીએ આ ગણેશ ચતુર્થીની વ્રત કથા બોલો ભગવાન ગણપતિની જય ભાદરવા માસની અજવાળી ચતુર્થી એટલે ગણેશ ચતુર્થી ભગવાન ગણપતિ રિદ્ધિ સિદ્ધિ સાથે કૈલાસ જઈ રહ્યા હતા આકાશ માર્ગે જતા દુંદાળા દેવનું મુખ જોઈને ચંદ્રમાં હસવા લાગ્યા તેમની મોટી ફાંદ લાંબી ગોળ મટોળ દેહ જોઈને ચંદ્ર તેની ઠેકડી કરવા લાગ્યા ચંદ્રમાં બોલ્યા કેમ ગણેશજી આજે બ્રહ્મદેવે તમને ભૂખ્યા કાઢ્યા કે શું જુઓને તમારું પેટ તો દેખાતું જ નથી છતાં ગણેશજી કાંઈ જ બોલ્યા નહીં એ તો ધીમા પગલે ચાલતા રહ્યા આટલું ન થતા ચંદ્રદેવ પાછી મસ્કરી કરતા બોલ્યા આમ ધીમે પગલે કૈલાસ ઉપર ક્યારે પહોંચશો વાહન જોઈએ તો લેતા જાઓને છતાં પણ ગણેશજી પૂંઠવાળીને જોયું પણ નહીં અને ઉત્તર પણ આપ્યો નહીં ફરીથી ચંદ્રદેવ ખડખડાટ હસીને બોલ્યા શું રૂપ ઘડ્યું છે આ સાંભળીને અત્યાર સુધી ચૂપ રહેલા ગણેશજી ચંદ્રદેવનું અભિમાન સહન કરી શક્યા નહીં તેઓ ચંદ્ર ઉપર ખૂબ જ ગુસ્સે થયા અને શાપ આપતા બોલ્યા હે ચંદ્રદેવ તમને તમારા રૂપ ઉપર ખૂબ જ અભિમાન છે તમે આજે મારી ઠેકડી કરીને મને ઉશ્કેર્યો છે માટે તમને હું શાપ આપું છું કે આજના દિવસે એટલે કે ભાદરવા સુદ ચતુર્થીના દિવસે જો કોઈ તમારી સામે જોશે તમારા દર્શન કરશે ભૂલે ચૂકે પણ આમ કરશે તો તેની ઉપર અણધારી આફત આવશે આટલું બોલીને ગણેશજી તો પોતાની મંદ ગતિ પ્રમાણે હળવે પગે ચાલતા થયા ચંદ્રદેવને ગણપતિજીની ઠેકડી મોંઘી પડી ગણપતિજીનો સાપ સાંભળતા જ ચંદ્રદેવ ધ્રુજી ઉઠ્યા તેને પોતાની ભૂલ સમજાય પણ હવે થાય શું શ્રાપની જાણ થતાં જ ત્રિલોકમાં હાહાકાર મચી ગયો બધે એક જ વાત વહેવા લાગી કે જે ચંદ્રને જોશે તેના ઉપર અણધાર્યા સંકટો આવશે બિચારા ચંદ્રદેવ મો કોને બતાવે તે તો લજ્જાના માર્યા જળમાં રહેલા કમળમાં છુપાઈ ગયા આથી ચારે બાજુ અંધકાર છવાઈ ગયો હાહાકાર મચી ગયો દેવો ગાંધર્વો અને ઋષિઓને ચિંતા થવા લાગી કે હવે બારે માસ અંધારી રાત કેમ બેઠાશે બધા દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા ગણેશજીના સાપની વાત કરી ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે વિઘ્નહર્તા ગણપતિનો સાપ કદી મિથ્યા થતો નથી ગણપતિજીનો સાપ નિવારણ માટે હું શંકર કે ભગવાન શ્રી નારાયણ પણ સમર્થ નથી છતાં સાપનું નિવારણ કરવા માટે ચંદ્રને ગણેશજીનું વ્રત કરીને તેમને રિઝવવા પડશે આ વ્રત ભાદરવા માસના શુદ્ધ પક્ષની ચતુર્થીના દિવસે કરવાનું હોય છે આ દિવસે ગણપતિજીની કોઈપણ ધાતુની મૂર્તિ કે માટીની મૂર્તિ લઈને તેની સ્થાપના કરીને વિધિવત પૂજન કરવું જોઈએ નૈવેદ્યમાં લાડુ કરીને તેને ભોગ ધરાવવા જોઈએ ચોથના દિવસે સાંજના સમયે ફરી ગણપતિજીની મૂર્તિનું પૂજન કરીને વાજતે ગાજતે નદીએ લઈ જઈને જળમાં પધરાવવી જોઈએ આ દિવસે બ્રાહ્મણોને જમાડીને દાન પુણ્ય કરવું જોઈએ આ વ્રત જો ભક્તિપૂર્વક કરવામાં આવે તો ભગવાન ગણપતિ અવશ્ય પ્રસન્ન થશે અને ચંદ્રમાને સાપમાંથી મુક્તિ મળશે દેવતાઓએ આ સંદેશો ચંદ્રમાને પહોંચાડ્યો ભાદરવો મહિનો બેસતા જ જ્યારે ચતુર્થી તિથિ આવી ત્યારે ચંદ્રદેવે ગણેશ ચોથનું વ્રત કર્યું ગણપતિજીની વિધિવત પૂજા કરીને પ્રાર્થના કરવા માંડી હે ગણપતિ દાદા હું જાણીએ અજાણીએ તમારા દોષમાં આવ્યો છું હવે મને ખૂબ જ પસ્તાવો થાય છે હે દયાળુ દેવ દયા કરો ક્ષમા કરો આપના સાપમાંથી મને મુક્ત કરો ગણપતિજી ચંદ્રમાની ભક્તિ જોઈને ખૂબ જ ખુશ થયા તેઓ ચંદ્રને દર્શન આપતા બોલ્યા હે ચંદ્રદેવ તમને આખરે તમારી ભૂલ સમજાઈ ગઈ તેથી મને ઘણો આનંદ થયો મેં આપેલા સાપમાંથી સંપૂર્ણ મુક્તિ તો કોઈને મળતી નથી પરંતુ તમે કરેલી આ ચતુર્થીના વ્રતના પ્રભાવે તમારો સાપ જરા હળવો બનાવી દઉં છું જો કોઈ વ્યક્તિ ભાદરવા સુદ બીજના ચંદ્રમાના દર્શન કરશે પછી ચોથના ચંદ્રમાના દર્શન કરશે તો તેને કોઈ પણ જાતનું સંકટ નડશે નહીં પરંતુ જો કોઈ પણ બીજના દર્શન કર્યા વગર જ ચોથના ચંદ્રમાના દર્શન કરશે તેને કલંક અવશ્ય લાગશે એ કલંકને દૂર કરવા માટે જો કોઈ મારું ગણેશ ચતુર્થીનું વ્રત શ્રદ્ધા ભક્તિથી કરશે તેની ઉપર મારી કૃપા સદૈવ રહેશે આમ બોલીને બાપા ગણપતિ અંતર ધ્યાન થઈ ગયા હે ગણપતિ દાદા તમે જેવા ચંદ્રદેવને ફળ્યા તેવા તમારું વ્રત કરનાર કથા સાંભળનાર કથા કહેનાર સૌને ફળજો અને સૌને સુખ શાંતિ સમૃદ્ધિ આપજો બોલો ગણપતિ બાપાની છે તો મિત્રો આપણે સાંભળી ભાદરવા માસના ચતુર્થીના વ્રતનો મહિમા તથા આ ગણેશ ચતુર્થીની વ્રતકથા પણ સાંભળી મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મિત્રો ભગવાન ગણપતિના બાર નામ જે પ્રસિદ્ધ છે શાસ્ત્રોમાં વર્ણિત છે તે નામને જપવાથી પણ આ દિવસે ભગવાન ગણપતિની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે પ્રથમ છે સુમુખ બીજું છે એકદંત ત્રીજું છે કપિલ ચોથું છે ગજકર્ણ પાંચમું છે લંબોદર છઠ્ઠું છે વિકટ સાતમું છે વિઘ્ન વિનાશક આઠમું છે વિનાયક નવમું છે ધૂમ્રકેતુ દસમું છે ગણાધ્યક્ષ અગિયારમું છે ભાલચંદ્ર અને બારમું છે ગજાનન ભગવાન ગણપતિ જ્ઞાનના દેવતા છે મહાભારતમાં પણ લેખન કાર્ય ભગવાન ગણપતિએ કર્યું હતું ભગવાન શ્રી વેદ મહાભારતની રચનાનો વિચાર કર્યો ત્યારે એ લેખન માટે સાક્ષાત ભગવાન ગણપતિજીને પ્રાર્થના કરવામાં આવી હતી કે નિર્વિઘ્ને કાર્ય સંપન્ન થાય પૌરાણિક ગ્રંથ અનુસાર પણ ઓમ સાક્ષાત ગણપતિજીનું જ રૂપ છે અને પ્રત્યેક મંગળ કાર્યમાં ગણેશ પૂજા સર્વપ્રથમ થાય છે આવી રીતે ભગવાન ગણપતિજીનું પૂજન વિધિનું ઘણું મહત્ત્વ છે આપણા હિન્દુ ધર્મમાં મિત્રો આ ચતુર્થીના દિવસે જો ઘરે પૂજન ન થાય તો ગણપતિજીના મંદિરે જઈને પણ ભગવાનની પૂજા અર્ચના કરાય ધૂપ દીપ નૈવેદ્ય ભોગ આદિથી પૂજન થાય આવી રીતે પણ આ ચતુર્થીનું વ્રત પૂજન થાય છે ભગવાન ગણપતિને આપણે સૌ વિનવીએ કે હે પ્રભુ અમારી ઉપર કૃપા દ્રષ્ટિ રાખજો સદૈવ અમારી પર પ્રસન્ન રહેજો બોલો ગણપતિ બાપા મોરિયા ઓમ વક્રતુંડ મહાકાય સૂર્ય કોટિ સમપ પ્રભા નિર્વિઘ્નમ કુરુ મેં દેવ સર્વ કાર્ય સુસર્વદા ભગવાન ગણપતિને કોટી કોટી વંદન છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ